સુખાવબોધે જનશ્રીમાંગલિકાયમાને સંસાર હલા હલમોહ શાંતિ રે ચિત્ત ચિંતય ચિરં ચરણો ગુરુરૈ પારં ગમિષ્યસિ યતો વવસાગરસ્ય ઉત્તરાકલત્રમિતરે નહિ તે સહાયા સર્વં વિલોકય શકે મૃગત્રેષ્ણિકાવમ 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 ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન ઉખા વિશ્વભેદાઃ સ્વસ્તિ ન તારક્ષો અરિષ્ટનેમી સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ ઓમ શાંતિ 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 અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે 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 માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવ આનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે સભગટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે સભગટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવતી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવતી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન 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 જય સચિદાનંદ માધવાનંદ હરે હરે સદગુરુ દેવની જય સનાતન ધર્મની આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની તાપી મૈયાની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર પરમાદરણીય વેદાંતાચાર્ય બ્રહ્મચારીજી તથા પ્રિય સજ્જનો, પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આપણે થોડા દિવસથી
વિવેક ચૂડામણીને આપણે શ્રવણ કરી રહ્યા છીએ કે વિવેક ચૂડામણી ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ છે, જે પ્રકરણ ગ્રંથ છે અને જેમાં બુદ્ધિશાળી વ્યક્તિને સમજમાં આવે એ રીતે ભગવાન શંકરાચાર્યજીએ ધીરે ધીરે બાળકને જેમ માતા એ ચલાવતા શીખવાડે તો પાપા પગલીએ ચલાવે, એ રીતે ભગવાન શંકરાચાર્યજી જીવ માત્ર કઈ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે એને માટે પહેલાં તો આપણે શ્રવણ કર્યું કે મનુષ્ય જન્મની સાર્થકતા શેમાં છે એ આપણે શ્રવણ કર્યું. ત્યાર પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર ગમે એટલા જન્મ લેવામાં આવે પણ જીવ જન્મમરણના ચક્કરથી મુક્ત થઈ શકતો નથી. તો જન્મમરણના ચક્કરથી મુક્ત થવાને માટે શું કરવું? તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. તો આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય એને માટે વિવેક વૈરાગ્ય સંબંધમ સંપત્તિ અને મોક્ષતા જે ચાર સાધન વેદાંતની અંદર કયા છે એ ભગવાન શંકરાચાર્યજી વર્ણન કર્યું. કેમ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકારી, તો અધિકારીને માટે વિવેક આદિ ચાર સાધન હોય, જે સાધન ચતુષ્ટય સંપન્ન બને એને જ્ઞાન થઈ શકે. અને જ્ઞાન પણ કહ્યું તો આપણે તો જાણીએ છીએ ને કે હું આત્મા છું, બોલો જાણીએ છીએ બધાએ. પણ ભગવાન શંકરાચાર્ય કહે છે કે આત્માને બ્રહ્મની જ્યાં સુધી એક્યતા પ્રાપ્ત ન થાય, એક્ય જ્ઞાન ન થાય, હું તો આત્મા છું પણ બ્રહ્મ મારાથી શું છે બોલો, જુદા છે કે ભગવાન જુદા છે કે એક છે? જે વેદની અંદર ચાર મહાવાક્ય છે એમાં છેલ્લું વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. તો પહેલાં તો હું આત્મા છું, શું કહીએ છીએ? પણ હું આત્મા અને બ્રહ્મ એક છે, એક કે જ્ઞાન થાય, જીવ બ્રહ્મનું એક કે જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવ મુક્ત થઈ શકતો નથી. કેમ કે પંચદશીકાર વિદ્યારાયણ સ્વામીએ સાક્ષાત્કાર અને પરોક્ષ જ્ઞાન કોને કહેવાય, અસ્થિ બ્રહ્મિતિ ચેદ વેદ પરોક્ષ જ્ઞાન એવ ચ અહમ બ્રહ્મિતિ ચેદ વેદ સાક્ષાત્કાર સ ઉચ્યતે. અસ્થિ બ્રહ્મિતિ ચેદ વેદ કે બ્રહ્મ અસ્થિ બ્રહ્મ છે એવું જ્ઞાન બુદ્ધિમાં થાય તો એનું નામ છે પરોક્ષ જ્ઞાન, અને અહમ બ્રહ્માત્મી ચેત વેદ હું જ બ્રહ્મ છું એનું નામ છે પ્રત્યક્ષ જ્ઞાન અથવા તો સાક્ષાત્કાર. વિદ્યારાયણ સ્વામીએ પંચદશીની અંદર કહ્યું છે. કેમ કે આત્મા આનંદ સ્વરૂપ છે અને એ જ આનંદ દ્વારા આપણને વિષયની અંદર આનંદ લાગે છે. કયા આનંદ દ્વારા? એ આત્માના આનંદ દ્વારા જ એ વિષયની અંદર આપણને એ ભાસ થાય છે કે વિષયની અંદર એ આનંદ છે, સુખ છે. યદ્યત સુખમ ભવેત તત્ત બ્રહ્મેવ પ્રતિબિંબનાત સ્વંતર્મુખા સ્વમુખાસ્તરતસ્ય એ સ્વાત્મજ્ઞાનમ એ વચ્ચ. જે વૃત્તિ જ્ઞાન થાય તો એનું નામ છે પોતાનું જ્ઞાન. જ્યાં સુધી યદ્યત સુખમ ભવે તત્ત બ્રહ્મેવ પ્રતિબિંબનાત એ બિંબની અંદર આપણે પ્રતિબિંબ જે પડે એને માનીએ છીએ એમાં સુખ માનીએ છીએ. વૃત્તિ સ્વંતર્મુખાસ્વસ્ય નિર્વિઘ્નમ પ્રતિબિંબનમ એ જ પોતાનું સુખ. આપણે જેટલા વિષય છે, ઘટ છે, પટ છે, એમાં ઘટની અંદર આપણને સુખ દેખાય છે, પટની અંદર સુખ દેખાય છે, એ સુખ છે કોનું? એ આત્માનું છે. પણ આપણે માનીએ છીએ કોમાં શેમાં? તો એ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ને બ્રહ્મ સાથે એક્ય જ્ઞાન ન થાય
ત્યાં સુધી જીવ મુક્ત થઈ શકતો નથી. તો એને માટે અધિકારી બનાવ્યો, અને એ અધિકારી બન્યા પછી કે છે ગુરુને શરણે જાય તો ગુરુ કહેવા હોય છે, એ પણ આપણે શ્રવણ કર્યું. અને કાલના પ્રસંગની અંદર આપણે શ્રવણ કર્યું કે શિષ્ય સર્વતો ભાવે પોતાનું સર્વસ્વ ગુરુને અર્પણ કરી અને શિષ્યપણું સ્વીકાર કરે, અને પછી ગુરુને કે હું કઈ રીતે ભવસાગર તરી શકું, કેમ કે હું કંઈ જાણતો નથી. જે આપણે કાલે વિચાર કર્યો કે શિષ્ય કથમ તરેયમ ભવસિંધુ મેતમ કાવા ગતિ મે કથમસ્તુપાય જાને ન કિંચિત કૃપયામ વામ પ્રભ પ્રભો સંસાર દુઃખ ક્ષતિમાં તનુસ્વ. કે મારું સંસારના દુઃખોથી રક્ષણ કરો, ને જે સંસારની અંદર વારંવાર હું જન્મું છું ને મરું છું એ દુઃખ છે. જેમ કોઈ સમુદ્રની અંદર સાગરની અંદર ડૂબતો હોય તો બોલો એને સુખ થાય કે દુઃખ થાય? તો આમ તો સુખ થાય, કેવી મજા ડૂબવાની મજા કેવી! પણ એ ડૂબતી વખતે જે પીડા થાય, દુઃખ થાય કે હવે નક્કી હું મરી જાય છે, એટલે એમાં જીવ જન્મવું અને મરવું એ ડૂબવાનું છે. કથમ તરેયમ ભવસિંધુ મેતમ, હું ભવસાગર કઈ રીતે તરી શકું? કથમ તરેયમ, બોલો શું કરવાથી તરી શકાય? રૂપિયા પૈસા ભેગા કરવાથી તરી જવાય? કોઈ ઊંચી પોસ્ટ મળે તો તરી જવાય? વિમાનમાં ઉડવાથી તરી જવાય? ઠેઠ અમેરિકા સુધી જઈ શકાય વિમાનમાં? દૂરના દૂર લઈ જાય? અને ઓલું શું કહે છે, એપોલો ક્યાં લઈ જાય? ઠેઠ મંગળ ઉપર, ચંદ્રમા ઉપર લઈ જાય. પણ પછી તો ભવસાગરનો અંત આવી શકે એમ નથી, યાદ રાખજો. કથમ તરેયમ ભવસિંધુ મેતમ કાવા ગતિ મે કતમસ્તુપાય. શિષ્ય કહે છે મારી ગતિ શી થશે, કેમ કે ડૂબતો વ્યક્તિ હોય તો એમાં જો મનની અંદર આસક્તિ વાસના રહી જાય તો જીવની ગતિ થાય ક્યાં? જીવ જન્મે ક્યાં? તો કહે છે કાવા ગતિ મે કતમસ્તુપાય, મર્યા પછી મારી ગતિ શું થશે એ પણ હું જાણતો નથી, મારે ક્યાં જવું પડશે અને એનો ઉપાય પણ હું જાણતો નથી. જેને લઈને જાણે ને કિંચિત, હું કંઈ પણ જાણતો નથી. કૃપયા અવ મામ પ્રભુ, અવ એટલે હે કૃપાળુ મારી રક્ષા કરો, અવ એટલે રક્ષા કરો, કેમ કે સંસાર દુઃખ ક્ષતિમાં તનુસ્વ, આ સંસારની અંદર હું બહુત દુઃખી થઉં છું, એનાથી મારું રક્ષણ કરો. જેમ આપણે પૂજ્ય સ્વામીજીએ પોતાનું એ ભજન બનાવ્યું, એમાં પોતાનો અંતરથી જે ભાવ છે, જેમ હમણાં આપણે પણ એ ગુરુ પ્રત્યેનું એ ભજન આપણે સાંભળ્યું, કેટલી અંદર એ રહેલી એ ભાવના કેટલી છે. સ્વામીજી, પૂજ્ય સ્વામીજી મહારાજે, નથી હું જાણતો તરવો, નથી હું જાણવો મરવું, તમારું જાણું છું શરણું, રોજી હું તમારો છું, ગમે તે વો ગણો મુજને, ગુરુજી હું તમારો છું, હૃદયની ભાવના કે છે, ગુરુજી હું તમારો છું. તો કેટલી ભાવનાથી પરમ એ પૂજ્ય સ્વામીજી મહારાજે પોતાના એ ગુરુજી ભગવાનને પ્રાર્થના કરી છે, એમ શિષ્ય પોતાના ગુરુને શરણે જઈ અને કહે છે કે આમાંથી મારી રક્ષા થાય એમ કરો. જ્યાં સુધી અંતરની ભાવના એ ન થાય, ભલે બોલવું એ સરળ છે અને પાળવું બહુ કઠિન છે. ભાવના હોય અને તો એ સાથે સાથે કર્મ હોય તો એ સોનામાં સુગંધી છે. સુબદ્ધમ દુબદ્ધમ ભવતી, હોનાની અંદર એ સુગંધી મળે કેટલું લાગે, એમ હૃદયની ભાવના અને સાથે સાથે ક્રિયા. એને માટે ગુરુને શરણે આવ્યા પછી અમે
ગુરુનું કર્તવ્ય શું, શિષ્યનું તો કર્તવ્ય બતાવ્યું. કેમ કે જે સાધન સંપન્ન હૃદયની ભાવના લઈ અને શિષ્ય ગુરુને શરણે આવ્યા હોય, હવે ગુરુએ એને માટે શું કરવું, તો એને માટે એને શું બોધ આપવો, એને માટે આગળ ભગવાન શંકરાચાર્યજી કહે છે, જે આવા શિષ્ય હોય, યોગ્ય શિષ્ય જેવા એ જ્ઞાનના અધિકારીના લક્ષણો હોય અને સાથે સાથે હૃદયની એ પવિત્ર શુદ્ધ ભાવના હોય કે મારે આમાંથી તરવું જ છે, હવે આમાંથી મારે કંઈ બીજી જગ્યાએ ભટકવું નથી. કેમ કે મનુષ્ય જન્મ જ એક છે એ તરવાને માટે, અને બીજા બધા જ જન્મો છે એ બધા ભટકવાને માટે છે. જે આપણે શરૂઆતમાં ભગવાન શંકરાચાર્યજી કહ્યું કે દેવતાઓને દુર્લભ, જંતુનામ નર જન્મ દુર્લભતરમ, તત્રાપિ પુંસ્તવમ, એ જંતુ 84 લાખ જન્મની અંદર શ્રેષ્ઠ જન્મ છે એ મનુષ્ય જન્મ છે. એમાં પણ એ પુરુષત્વ જે પુરુષાર્થ દ્વારા એને પ્રાપ્ત કરી શકાય, સિદ્ધ કરી શકાય, એ જાણી શકાય. નહીં તો બીજા પશુ પક્ષીઓ પણ એ બળદ પણ બહુ પુરુષાર્થ કરે છે, અને એ ઊંટ પણ બહુ પુરુષાર્થ કરે છે, અને ગધાડા પણ એ બહુ પુરુષાર્થ કરે. બોલો ગધાડા શું કરે અવારથી આંધ સુધી, કુમારનિયા મહેનત કરતા, તો એનો પુરુષાર્થ છે પણ શેને માટે, એ બીજાને માટે. એને આપણે કરીએ છીએ કોને માટે, બીજાને માટે. આપણે માટે શું, કે મર્યા પછી મારું શું થશે, મર્યા પછી મારી આરે શું આવશે, એની કઈ તૈયારી, એને માટે કયો પુરુષાર્થ. અત્યારથી બધા કરો, અત્યારની વાત નથી કરતો, પછી અત્યારે એક કલાક તો બધા એકદમ આમ આ હોલમાં આવ્યા પછી, હોલની બહાર હોય તો જે કરતા હોય, અને હોલની બહાર ગયા પછી શું કરવાનું એ તેમ બધા જાણો છો. તો જેવું આપણે બોલીએ એવું જ્યારે એ જીવનની અંદર ઉતારવામાં આવે, તો અહીંયા શિષ્યની અંદર તો યોગ્યતા કદાચ પ્રાપ્ત કરી છે, હૃદયની ભાવના છે, તો હવે ગુરુનું શું કર્તવ્ય છે. તથા વદંતમ શરણાગતમ સ્વમ સંસાર દાવા નલતા પતપ્યમ તપ્તમ નિરીક્ષકારુણ્ય સરસાદ્ર દૃષ્ટ્યા દદ્યાત ભીતમ સહસા મહાત્મા. જે મહાત્મા જે સદગુરુ છે એને શું કરવું, કે તથા વદંતમ શરણાગતમ સ્વમ, કે જે પેલો એ મહાત્મા જે પ્રમાણે વદંતમ શરણાગતમ, શરણાગત જે શરણે આવ્યો છે એ જે પ્રમાણે કહ્યું એનું, તથા એ પ્રમાણે સ્વમ એટલે પોતે જે ગુરુ છે એ પોતે, કેમ કે સંસાર દાવા નલતાપ તપ્તમ, જીવ શિષ્ય દુઃખી છે, કેવો છે, સંસારરૂપી દાવા નલની અંદર એ તપેલો એ વ્યક્તિ છે. સંસારની અંદર રાગ દ્વેષ કામ ક્રોધ લોભ ઈર્ષા દેખાય, આ બધું જે આધ્યાત્મિક તાપ આદિ ભૌતિક તાપ આદિ દૈવિક તાપ જે વારંવાર કહેવામાં આવે છે કે જીવ આ 3 પ્રકારના તાપથી સંસારમાં તપી રહ્યા છે, આધ્યાત્મિક તાપથી, આદિ દૈવિક તાપથી, અને આધિક ભૌતિક તાપથી. અને એ દાવા નળની અંદર તપેલા વ્યક્તિને નિરીક્ષ એની સામે જોઈ કારુણ્ય રસાદ્ર દ્રષ્ટ્યા, કરુણારૂપી એ રસ દયા, અને એનાથી દ્રષ્ટિ જોઈને એને દ્રવિત કરે, એની ઉપર એ વરસાદ કરે, દયારૂપી રસ વરસાદ દ્વારા એની સામે જોવે, અને દદ્યાદ ભીતમ સહસા મહાત્મા, એને સહસા જ્ઞાન આપી, અને જે મોટામાં મોટો ભય છે એ ભયથી એને અભય બનાવે. અભીતમ દદ્યાદ અભીતમ સહસા મહાત્મા, જે ભય છે એ ભયથી અભય બનાવે.
તો અભય બોલો શેનાથી બનાય? અભય બનાય શેનાથી? જેમાં ભય ન હોય એનાથી અભય બની શકાય. તો ભય શેમાં છે ને શેમાં નથી? કેમ કે સંસારની અંદર તો ભય રહેવાનો રહેવાનો ને રહેવાનો. કેમ કે મોટામાં મોટો ભય તો એ બધાને મરણનો જ છે. શેનો છે? આમ તો શાસ્ત્રકારો કહે છે બે પ્રકારના એ જીવોને બે પ્રકારના ભય છે. એકને જેમ શરીરની અંદર રોગ થયો હોય અને એ રોગથી દુઃખી થતો હોય તો એનાથી રોગથી અભય થવું છે તો એ ગમે તેમ કરો, ડાક્ટરને કે તમે ભલે મને ગોળી આપો, એ હુયા એ ઇન્જેક્શનના હુયા આપો, પણ મારે એ મરવું નથી. તો એને મરવાનો ભય છે. અને ઘણા કહે છે ભલે કાલ મરતો હોય તો આજ મરવું, પણ મારે દુઃખી થવું નથી, એને દુઃખનો ભય છે. એટલે કોઈને મરવાનો ભય અને કોઈને ભલે દુઃખ સહન કરું પણ મારે મરવું નથી. તમે હોયા આપો, ઇન્જેક્શન હોયા આપો, ગમે તે કરો, પણ મારે મરવું નથી. અને અમુક કે ભલે કાલ મરતો આજ મરવું, પણ મારે એ દુઃખી થવું નથી. જેમ માવો ખાતા હોય એ શું કે હાસું કહેજો, મારે દુઃખી થવું નથી, ગમે તેમ કરો, ભલે કાલ મરતો આજ મરી જાઉં, પણ એ માવાનું દુઃખ હું સહન નહીં કરી શકું. માવો તો મારે જોઈએ, હુતી વખતે જોઈએ, આખો દી તો જોઈએ પણ હુતી વખતે મારે જોઈએ. તો એને માવો છોડવાનું જે દુઃખ છે એ દુઃખ સહન થતું નથી. પણ અમુકને એ દુઃખનો ભય હોય, અમુકને કહે છે મરવાનો ભય હોય, પણ આમાંથી એ ભય વગરનું હોય તો એ અભય છે. અભય પ્રાધાન પણ આપો તો શાસ્ત્રકારો તો એ ભર્તૃરાજાએ કહ્યું છે મોટામાં મોટા જે ભયથી જો રહિત થવું હોય. કેમ કે શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે ભોગે રોગ ભયમ. બોલો ભય શેમાં છે? ભોગે રોગ ભયમ. જેટલા ભોગો ભોગવવામાં આવે એમાં એ રોગ છે, રોગનો ભય છે. એટલે ભરતરાજે નોખનાકા એ ભય બતાવ્યા શેમાં શેમાં? ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નિપાલાદ ભયમ મૌને દૈન્ય ભયમ ભલે રિપુ ભયમ રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંતાદ ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતા ભૂમિનામ વૈરાગ્યમેવા ભયમ. બધામાં ભય રહેલો છે. તો પહેલા તો ભોગી રોગ ભયમ, ભોગમાં ભોગ ભોગવામાં તો રોગનો ભય આવે. પછી કહે છે કુલે ચ્યુતિ ભયમ. કુલની અંદર તમે જાઓ વધારે વધારે ઊંચા થતા જાઓ તો એમાં એ ભય છે. કુલે ચ્યુતિ ભયમ, પડવાનો ભય છે. કેમ કે કુલના વ્યક્તિ જે કુટુંબના વ્યક્તિ હોય કુલની અંદર તમે આગળ જતા હોય તો એ નક્કી કરો શું કરે, હા શું કહેજો બધા, ઉપર ઉપરથી ન કહેજો, અંતર તૂકો શું કરે. તમે જો ઉન્નતિના પંથે સુખના પંથે કમાવા લાગી જાઓ તો શું કરે, પાડવા કરે ને. એટલે કુલની અંદર એ પડવાનો ભય છે. જે કુલીન હોય કુળવાન હોય એ તો પોતાના કુળનો આગળ હાલે આગળ ચડે એ તો એ સુખની વાત છે, આનંદની વાત છે, ખુશી સવાની વાત છે. અમારા કુટુંબની અંદર અમારા કુળની અંદર એ આગળ એ પૈસેથી એ બહુ આગળ છે. પણ કુળમાં એ પડવાનો ભય છે, એ પાડવામાં એ મહેનત કરે. કુલે ચ્યુતિ ભયમ વિત્તી નિપાલાત ભયમ. વિત્ત ધન, ધનથી ધનથી ભય કોનો? રાજાનો ભય. કોનો? અત્યારે રાજાનો નહીં, એટલે અત્યારે બોલા કસ્ટમવાળાનો, શું કહેવાય એને, હે ઇન્કમટેક્સ, ઇન્કમ શું કહેવાય, ઇન્કમટેક્સ, ઇન્કમટેક્સવાળાનો. પૈસા ભલા હોય, વધારે પૈસા હોય, અને હવે તો કહે છે કે બેંકમાં જ મૂકવા પડે ને કે ઘેરે રખાય, ઘેરે રાખો તો ટેક્સ નો ભરવો પડે, અને બેંકમાં મૂકો તો ટેક્સ નો ભરવો પડે કે ભરવો પડે?
બરાબર ને, કે અમે થઈ ગયું જીએસટી ને. તો આમાં કહે છે કે રાજા એ પેલા રાજા લોકો ટેક્સ નાખતા હતા, કર નાખતા, ત્યારે સરકાર નાખે. તો વિત્તીય નિપાલાત ભયમ, એ રાજાનો ભય, અને મૌન એ દૈન્ય ભયમ. જો તમે એ મૌન રાખો તો તમને કોઈ કંઈ કહે નહીં, કે દૈન્ય ભયમ એ ગરીબીનો ભય રહે. તમે જો ન બોલો તો શું કે તમને હાસું કહેજો. એને લઈને ભરતુરાજા કહે છે, મૌન એ દૈન્ય ભયમ બલે રિપુ ભયમ. બળની અંદર બળવાનને કહે છે રૂપુ, રિપુ એટલે શત્રુનો ભય હોય હોય. કેમ કે આપણો પેલા કે ઓલો પહેલવાન હતો ને ચંદીગ્રામ, કે ઓલો શું કહેવાય દારાસિંહ પહેલવાન, એને પણ એમ હોય કે મને કોઈ બીજો મારાથી બળ્યો હરિદિશે કુસ્તીમાં, એટલે બીજા એ રિપુનો ભય હોય, શત્રુનો ભય હોય. ભલે રિપુ ભયમ રૂપી જરાયા ભયમ, રૂપમાં શું જેનો ભય, યુવાનીમાં રૂપ હોય અને એ ગડપણમાં પણ એ રૂપાળું જ રહે, કેવું રહે એ કહેવાય છે ને કદરૂપુ બને, કદરૂપુ લાગે. યાદ રાખજો, શરીરની અંદર એ ચામડીની નીચે માંસ ન રહે અને અહીંયા ગાલમાં શું પડે, ખાડા પડે અને એમાં દાંત પડી જાય, કેવું લાગે? પહેલાં તો એકદમ કેવું રહેતું રૂપાળું, અને પછી કુબડું થઈ જાય. એટલે રૂપે જરાયા ભયમ, રૂપમાં એ જરાવસ્થાનો એ ગડપણનો એ ભય છે, કે આ મારું રૂપ આમની રહેશે કે નહીં રહે બોલો. તો એમાં પણ કહે છે કે ભય રહેલો છે. યાદ રાખજો, કોઈનું શરીર આજ સુધી તંદુરસ્ત એ રહ્યું નથી અને રહેવાનું પણ નથી. મેનાવતી જ્યારે એક વખત પોતાના ઝરૂખામાં બેઠા હતા અને ગોપીચંદ રાજા એટલે એનો પુત્ર પોતાની રાણીઓ સાથે આ ઉનાળાના સમયની અંદર પ્રાસાદની નીચે એટલે મહેલના વચ્ચે નીચે પ્રાસાદની અંદર એ સ્નાન કરી રહ્યા હતા, એ ગરમીમાં ઠંડા પાણીથી રાણીઓ એને નવરાઈ રહ્યા હતા. અને એ વખતે માતા મેનાવતીએ નીચે જોયું તો પોતાના એ પુત્રના એ ગોપીચંદ રાજાના શરીરને જોઈ અને એકદમ પોતાના પતિ યાદ આવ્યા. યાદ આવ્યાથી કેમ કે એને એમ થયું કે આના કરતાં તો એના પિતાનું શરીર કેટલું એ તંદુરસ્ત રૂપાળું હતું, પણ આજે એના એ પિતાના શરીરનું કોઈ નામ નિશાન રહ્યું નથી. એટલે એનું હૈયું પોતાના પતિને યાદ કરવાથી ભરાઈ ગયું અને આંખમાંથી આંસુડા નીકળી ગયા, અને નીચે જોયું તો એ આંખમાંથી આંસુડા એ નીચે પડ્યા, તો એ ગોપીચંદ રાજાને ઉપર પડ્યા. અને ગોપીચંદ રાજાને એ એમ થયું કે હું ઠંડા પાણીથી નાહું છું અને મારી ઉપર આ એ ગરમ ગરમ ટીપા પડ્યા ક્યાંથી ને? કેમ કે યાદ રાખજો, એ આંખના આંસુ આવે ને એમાં પણ બે પ્રકારના આંસુ હોય. એક સુખના આંસુ આવે, જ્યારે કોઈ તમારો એ પ્રિય મિત્ર બે ચાર વર્ષે પાંચ વર્ષે એ અટવાઈ ગયો હોય અને મળે ત્યારે તમારું હૈયું એને મળી ભરાઈ જાય ને આંખમાંથી આંસુ આવવા નીકળી જાય, ત્યારે એ સુખના આંસુ કહેવાય. અને જ્યારે કોઈ દુઃખના આંસુ આવે ત્યારે જુદા હોય. કહેવાય છે કે સુખના આંસુ કે છે ઠંડા હોય અને દુઃખના આંસુ ગરમ હોય. તો ગરમ આંસુના ટીપા પડવાથી એકદમ ઊંચે જોયું તો એને પોતાની માનું મુખ જોઈ લીધું, મેનાવતીનું એ મુખ જોયું, અને એકદમ પોતાની રાણીઓને દૂર કરીને પોતાના શરીરની ઉપર એ રાજપાટની અંદર કપડાં પહેરી હાથમાં એ તલવાર ધારણ કરી રાજાપાટની અંદર
સીધો સરસડાટ કરતો એ મોજડીઓ પહેરી અને પોતાના માતાના કક્ષની અંદર ઉપર ગયો અને માતાની પાસે જઈ ચરણ સ્પર્શ કરી અને કહ્યું, હે માતાજી, મારા રાજ્યની અંદર આજ સુધી કોઈ પ્રજા દુઃખી નથી અને આજે મારી માતા એ દુઃખી છે, તમારે રોવાનું કારણ શું? જો તમને કોઈ આંગળી સિંધી હોય તો આંગળી કપાવું, આંખ બતાવી હોય તો એની આંખ ફોડાવું, અને કોઈએ એ કોઈ વાણીથી ગાળ દીધી હોય તો એની જીભ કપાવું, પણ તમારે એ રોવાની જરૂર શું? તમારું રોવાનું કારણ મને બતાવો, તમે શા માટે રડો છો મારા રાજ્યની અંદર? અને રાજાની રાજ્યની અંદર પ્રજા સુખી છે અને રાજની અંદર રાજમાતા એ દુઃખી કેમ? ત્યારે મેનાવતીએ કહ્યું, હે રાજન, હે પુત્ર, માતા તો હંમેશા માતા પુત્રને પુત્ર એ પુત્ર જ કે, કેમ કે ભલે રાજા હોય તો પણ એ માતાની આગળ તો પુત્ર પુત્ર જ રહે છે. હે પુત્ર, મને કોઈએ આંગળી બતાવી નથી, કોઈએ આંખ બતાવી નથી, કોઈએ વાણીથી કઠોર વચન કહ્યું નથી અને મારે કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. મને તો એમ થયું, તારા શરીરની જોઈ અને તારા પિતાનું શરીર યાદ આવ્યું. તારા શરીર કરતાં તારા પિતાનું શરીર તો એ કેટલું એ તંદુરસ્ત, કેટલું રૂપાળું હતું, પણ આજે તારા પિતાના શરીરનું કોઈ ઠેકાણું નથી. અને તું આ શરીરના એ સુખની અંદર રાગમાં એ મોહમાં પડ્યો છે તો તારા શરીરનું પણ કોઈ નામ નિશાન, તારું નામ નહીં નિશાન રહે. જેને લઈને માતાના બોધથી ગોપીચંદ રાજાને વૈરાગ થઈ ગયો. એક માતાના વચન સાંભળી, એટલે કહેવાય છે ને, જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પેર્યો વૈરાગજી, ઉપદેશ આપ્યો એણી પેરનો, લાગ્યો સંસારીડો આગજી. જનની જીવો રે ગોપી ચંદની. તો રૂપી જરાયા ભયમ, કે રૂપ છે જે શરીરનું એમાં જરાવસ્થાનો એ ભય છે, ગડપણનો ભય છે, કુરૂપ થવાનો ભય છે, કે મારું શરીર કુરૂપ થશે. જે આપણે નિત્ય પ્રતિદિન બોલીએ છીએ ને, શરીર કેવું થઈ જાય ગડપણની અંદર, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ ભજગોવિંદમ ભજગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. કેમ કે જેવું એ જુવાનીમાં શરીર છે એવું એ ગડપણમાં રહેતું નથી. એને માટે કહે છે કે રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ. બહુ શાસ્ત્ર ભણ્યા હોય, વિદ્વાન હોય, એને વાદમાં એ વાદ વિવાદનો ભય છે. મારી સામે કોઈ શાસ્ત્રાર્થ કરશે એમાં એને ભય છે, મને સામે મને હરાઈ દેશે. શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ. અને જે ગુણી હોય એને ખલ પુરુષનો ભય હોય. ખલ પુરુષ કોને કહેવાય ખબર છે? ખલ પુરુષ કોને કહેવાય? તમને લગભગ કીધું તું હે, તમારી આગળ આવીને તમને મધુર મધુર વાણી એક તમારા કાનને સંભળાવે અને એમાં પણ એ તમારા શત્રુની વાત તમને કહે. આ વાત કહે પણ તમે એટલો બધો રસ ન લો, પણ જો શત્રુનું નામ કહેતો તો ધ્યાનથી તમે સાંભળો અને પાછળથી, એટલે તમને એમ લાગે કે આ મારા શત્રુને એ મને સમજાવે છે, એટલે આ શત્રુનો વિરોધી છે એટલે મારે એની સાથે પ્રેમ કરવો જોઈએ, એટલે તમને એ પ્રેમમાં નાખે, પાછળથી પીઠ પાછળ એ ખંજર ભોંકે, એનું નામ છે ખલ પુરુષ. એટલે શાસ્ત્રકારોએ ખલ પુરુષને મચ્છરની સાથે સરખાયું છે. કોની સાથે? તો મચ્છર શું કરે એવું એ ખલ કરે, યાદ રાખજો. પાક પાદયો પતતી ખાદતી પિષ્ટમાસમ કર્ણે કલમ કમી કિંમતી રોતી શનિર્વિચિત્રમ છિદ્રમ નિરૂપ્ય સહસા પ્રવિસંત શંક સર્વમ ખલશ્ચરિતમ મશક કરોતી.
ખળ જેવું ચરિત્ર કરે એવું એ મત્સર કરે. તો મત્સર કરે એ તો તમે જાણો છો કેવું કરે મત્સર. જેમ ખળ પુરુષો મત્સર શું કરે, પાક પાદયો પતતી ખાદતી પિષ્ટ માસમ, એને તમારું લોહી પીવું છે. શું પીવું છે? લોહી. તો પેલા એ મત્સર ક્યાં બેહે? તમે હૂતા હોય તો એ પગમાં બેહે, અને પગમાં બેહે એટલે તમે હવે જો કંઈ હલતા ન હોય એટલે વળી પાછો પાક પાદયો પતતી ખાદતી પિષ્ટમાં કણે કિમમ પિરોતી શનિર વિચિત્ર, અને પછી તમે જો પગ કંઈ હલાવો નહીં તો એને લોહી પીવું છે. તો હજી જાગો છો કે નથી જાગતા એટલે તમારા કાનની આગળ 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 ગુણ 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 કરવા માંડે, કાનની આગળ વાતો કરે તમને. આમ તો કાન એ મચ્છર બોલે બહુ સારું લાગે નહીં, કેવું મધુર, શું એકદમ વાજિંત્ર વગાડે. કારણે કિમે પિરોતી શનિર વિચિત્ર, અને જો તમે એ કાન એ આવે ગુનગુન કરે અને તમે હાથ ન હલાવો તો એને લાગે નક્કી હવે હુઈ ગયા છો. અને પછી એ પીઠની પાછળ છિદ્રમ નિરૂપ્ય સહસા પ્રવિસંત સંત, પછી પીઠની પાછળ એ થોડુંક ઊંસું કપડું થઈ ગયું ને, રજાય કે ઓઢ્યું હોય ચાદર, એ પીઠની પાછળ એ બેહે અને એમાં એની સાંસ ભરવે અને પછી લોહી પીએ. સર્વમ ખલશ ચરિતમ મસકહ કરોતી, શાસ્ત્રકારો કે છે ખલ પુરુષ જેવું ચરિત્ર કરે એવું જ એ મચ્છર કરે. હવે ખલ શું કરે, જેમ મચ્છરે શું કર્યું એવું જ એ ખલ પુરુષ કરે. ખલ શું કરે, તમારા પગમાં આવે નમે પહેલાં વાંકા વળે. તમને લાગે વાહ તો બહુ સારા વ્યક્તિ લાગે છે, કેટલો નમ્ર છે વિનમ્ર છે કે આપણે નમે નમે છે, એટલે તમને એના પર થોડોક વિશ્વાસ થાય એટલે પછી તમારા શત્રુની એ કાને આગળ એ વાતો કરે. સાચી કરે છે ખોટી કરે એ તમે જો વિચારતા, પણ હારી હારી આમ તમારા શત્રુની એ વાતો કરે, એ આવો છે ને એ આવો છે ને એ આમ કરે છે, અને તમે હા એમાં એ રસ લો અને પાછળથી તમે એની પર વિશ્વાસ મૂકો તો પાછળ એ જ તમારી પાછળ એ પીઠમાં એ ખંજર ભોંકી અને તમારું બધું લૂંટીને લઈ જાય. એટલે શાસ્ત્ર અહીંયા કહે છે ગુણે ગુણની અંદર ખલ પુરુષોનો ભય છે. ખલ એટલે આવા મચ્છરની સમાન જે ચરિત્ર કરવાવાળા હોય એવા ખલ પુરુષોથી એ સાવધાન રહેવું. ગમે ત્યારે તમારી પાસે કંઈક લેવું હોય તો પહેલાં તો તમને જેમ તમે બધા જાણો છો, જાણો છો ને, અને અત્યારે જમાનો હવે નથી રહ્યો, વિશ્વાસ કરાય એવો કહેવાય છે ને કે હગા પર પણ વિશ્વાસ કરાય. જેને લઈ અહીં ભરતું રાજા છે કે રાજા કહે છે ગુણે ખલ ભયમ કાયે કૃતાંતા ભયમ, અને શરીર ઉપર શરીરથી કોનો ભય છે બોલો, કૃતાંત એટલે યમરાજા મૃત્યુનો ભય છે. શરીરથી પ્રત્યેક માનવને મૃત્યુનો ભય છે. શેનો ભય છે બોલો, તમને નહીં હોય કે છે લ્યો પાછા કે છે, તમે તો અભય થઈ ગયા છો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે ને પૂજ્ય સ્વામીએ તો તમને અભય બનાવ્યા છે. અભયમય જનક પ્રાપ્તો સી આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતી કુતશ્ચન. ગુરુએ જનક રાજાને કહ્યું અભયમય જનક પ્રાપ્તો સી, એ જનક તો અભયતાને પ્રાપ્ત થઈ ગયો. તારે હવે એ મરવાનો એ બીક ન રાખવાની, તારે મરવાનું નથી. કેમ? તો કોણ મરે નહીં, આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતી કુતશ્ચન. આનંદ સ્વરૂપ બ્રહ્મને આત્માને જાણવાથી એને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી, મૃત્યુનો ભય ભય રહેતો નથી, યાદ રાખજો. પણ આત્માને શરીર થશે તો એ શરીર તો મરવાનું મરવાનું મરવાનું, પણ એ નક્કી કરવાનું છે એ આપણે શરીર છીએ કે આત્મા છીએ. શરીર થશું તો શરીર દેહભાવ રહેશે તો એ મરવાનું 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 યાદ રાખજો, પણ જો હું એ આત્મા છું તો આત્મા કહેવાથી પછી એમ ન છો કે આત્મા બની જાય પછી બધો શરીરનો વ્યવહાર છૂટી જાય. શરીરનો વ્યવહાર કરતી વખતે વ્યવહાર કરજો, પણ બુદ્ધિની અંદર એ દૃઢ કરવાનું કે હું આત્મા છું, હું શરીર નથી. મરે તો કોણ મરે, શરીર કે આત્મા?
કેમકે ભગવાન ગીતાની અંદર અર્જુને કહ્યું કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. હે અર્જુન, જે જન્મે છે એ મરે છે, જે જન્મતો નથી એ મરતો નથી. તો જન્મે કોણ? શરીર. તો મરે કોણ? શરીર. આત્મા જન્મતો નથી અને મરતો નથી. તમે કહે છો આત્મા જન્મતો નથી, તો આત્મા નથી જન્મતો, પણ એ કોને કીધું? તો ભગવાને ગીતામાં પણ કહ્યું છે, એ શરીરનું પણ કીધું છે અર્જુનજીને. ભગવાન શરીર અને એ આત્માનો બંનેનો વિવેક પૂર્વક એ સમજાવી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. જે તમને કાલે કહ્યું હતું કે અર્જુનજીએ શિષ્યપણું સ્વીકાર કર્યું તો ગુરુનો ધર્મ થયો કે હવે આને મારે એ શોકથી દૂર કરવો. જે શોક થયો અને મોહ થયો, તો યાદ રાખજો મોહ થાય તો જ શોક થાય. જેટલો મોહ વધારે એટલો શોક વધારે. જેટલો મોહ, અને મોહ કોને કહેવાય? તો અનિત્ય પદાર્થને સાચું માનવું અને પોતાનું મારું માનવું, એનું નામ છે મોહ. શું માનવું? હારું માનવું એટલે સાચું માનવું, અને પોતાનું માનવું કે આ મારું છે અને સાચું છે. પણ શાસ્ત્રકારો કહે છે એ જેને આપણે હારું માનીએ છીએ એ હારું પણ નથી, સાચું નથી, અને મારું માનીએ છીએ મારું પણ નથી. એટલે અનિત્યમાં એ પ્રેમ કરો, એનું નામ છે મોહ, અને સત્યમાં પ્રેમ કરો, નિત્યમાં પ્રેમ કરો, એનું નામ છે ભક્તિ. હવે આપણે એ મોહ કરીએ છીએ કે પ્રેમ કરીએ છીએ? જો સાચામાં પ્રેમ કરીએ તો એ ભક્તિ કહેવાય, એનું નામ એ ભક્તિ કરી કહેવાય. અને ખોટામાં મોહ પ્રેમ કરીએ તો એનું નામ છે મોહ કર્યો. હા બોલો, આપણે ભક્તિ કરીએ છીએ કે મોહ કરીએ છીએ? ભક્તિ કરી નહીં, જો હા પાડશે તો મોહ તો થતો નથી ને તમને. અને જો મોહ થતો હોય તો સમજી લેવાનું આપણે ભક્તિ કરતા નથી. કેમ કે મોહ મમતા ના મટી તો ભક્તિ કરી શકામની, સાચા સુખને માણ્યું નહીં તો જિંદગી શકામની. તો એને માટે તો શરીર અનિત્ય છે, શરીર જન્મે છે તો શરીર મરે છે. જ્યારે આત્મા જન્મતો નથી, કેમ કે ભગવાને ગીતામાં કહ્યું, ન જાયતે મૃતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાસતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ભગવાન કહે છે શરીર મરવા છતાં પણ આત્મા મરતો નથી. કેમ? ન જાયતે, આત્મા જન્મતો નથી. તમે કહે છો તે કોણે જાણ્યું? તો જાણ્યું તો જે જાણવા વાળા છે એ ગીતામાં કે છે. હવે એના ઉપર એ વિશ્વાસ કરો, સાચું કે છે ખોટું કે છે કોને સમજવાનું? અને ગુરુ કે છે, એ તો તમને પહેલા કહ્યું, એ શ્રદ્ધા કોને કહેવાય? ગુરુ વેદાંત વાક્ય વિશ્વાસ શ્રદ્ધા. આપણને ભગવાનની વાણી પર વિશ્વાસ છે? નથી. એ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોની વાણી છે? હા, એ અર્જુનને સાચું કહેતા હશે તો બધું ભેળસેળ વાળું કહેતા હશે. આમ તો તમે તમારા પુત્રને ગમે ત્યારે કહો તો એ સાચું કહેતા હશે, ખોટું કહેતા હશે, બતાવતા હશે? સાચું કહેજો બધાય, તમે બધા સજ્જન છો. તમારા પુત્રને તમે સાચું કહો કે ખોટું કહો? કેમ કે તમારો પુત્ર તમારો પ્રિય છે. એમ ભગવાન અર્જુનને કહે છે કે તું મારો પ્રિય છો એટલે તને હું સાચું બતાવું છું. કે શરીર જન્મે છે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ. શરીર જન્મે છે તો શરીર મરે છે, એ ધ્રુવ છે એટલે નક્કી છે, એને કોઈ અપરિહાર એટલે એનો વિરોધ કરી શકતો નથી. અને ન જાયતે મૃતે વા કદાચિન, ભગવાન કહે છે હે અર્જુન, આત્મા જન્મતો નથી અને આત્મા મરતો પણ નથી. નાયમ ભૂત્વા ભવિતા ન ભૂયઃ, એમ થાય કે પહેલાં ભવિષ્યમાં એ ભૂતકાળમાં નહોતો અને હવે ભવિષ્યકાળમાં પાછા થશે એવું પણ નથી. નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, કેમ? અજો નિત્ય શાસતો યમ પુરાણો
ન અન્યતે અન્ય માને શરીરે. શરીર મરવા છતાં પણ આત્મા નિત્ય છે, અજન્મા છે, હજુ નિત્ય શાશ્વત છે અને પુરાણ છે. એટલે આ ભગવાને અર્જુનને ગીતામાં કહ્યું એટલે શરીર મરવાનું છે ને આત્મા અમર છે. હવે હું આત્મા અમર છે તો એને મરવાનો ભય નહીં, તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અભયતાને પ્રાપ્ત થઈ શકાય. અહીંયા અહીંયા તો કહ્યું વૈરાગ્ય મેવા ભયમ, કે સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભૂવિગ્ણામ નિણામ વૈરાગ્ય મેવા ભયમ. બધામાં ભય છે પણ એક આત્મજ્ઞાનમાં અને વૈરાગ્યમાં એ અભય છે. વૈરાગ એટલે મારે એક દિવસ મરવાનું છે, હારે કંઈ નથી આવવાનું, એને માટે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને અભયતાને પ્રાપ્ત થવું છે, તો એ અભયતાને પ્રાપ્ત થઈ શકે. એને માટે અહીંયા અભયતાને પ્રાપ્ત થવું હોય તો અહીંયા શંકરાચાર્ય ભગવાન કહે છે કે જો એ સદગુરુ એને અભયતા પ્રદાન કરે, શું કરે? અભયતા. તો અભયતા ક્યારે પ્રાપ્ત થઈ શકે? આપણે શ્રવણ કરવાનું શા માટે, આપણે ભક્તિ કરવાની શા માટે, આપણે દાન કરવાનું શા માટે, આપણે પૂજાપાઠ કરવાનું શા માટે? એ તમે અભય તો છો, તમે આત્મા છો, પણ એ બુદ્ધિમાં એ ઉતરતું નથી. તો આ બધું જપ તપ તીર્થ વર્ત દાન પુણ્ય અને આ બધું કરવાનું અંતકરણની શુદ્ધિને માટે. અને જેનું એ અંતકરણ શુદ્ધ થયું અને ગુરુ દ્વારા એ શ્રવણ મનન નિધિધ્યાસન કરીને જ્ઞાન મેળવ્યું, એને પછી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. એટલે તમને પહેલાં કહ્યું એટલે હજી આગળ કહે છે, ગુરુ શિષ્યને ગુરુને શરણે શિષ્ય જાય છે, સાધન સંપન્ન બન્યો છે, એ બધી વાત સાચી, પણ એ અભયતા ક્યારે પ્રાપ્ત કરી શકે? એ ગુરુ જ્ઞાન આપે અને પોતાની યોગ્યતા અનુસાર એનું ગ્રહણ કરે, માને. તો આ પ્રમાણે ગુરુને શરણે શિષ્ય આવે તો એને અભય પ્રદાન, અભયતા એ પ્રદાન કરવી, એ ગુરુનું એ લક્ષણ છે. એટલે એને જે દાવાનળની અંદર તપી રહ્યો છે એને કરુણા કૃપાની દ્રષ્ટિ દયાની દ્રષ્ટિ દ્વારા એને આદરવ કરી અને એને અભયતા પ્રદાન કરે. એટલું જ નહીં, વિદ્વાંસ તસ્મા ઉપસતી મ્યુષે મુક્ષવેક્ષાદુ યથોક્ત કારિણે પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય તત્વોપદેશમ કૃપયેવ કુર્યાદ. હવે ગુરુ જે વિદ્વાંસ, વિદ્વાંસ તસ્માત, કે જે શિષ્યની અંદર શું છે? મુમુક્ષુવે, એ મુમુક્ષુ છે, અને ઉપસતિમ મ્યુષે, જે સદગુરુની નજીકમાં જઈ અને સાધુ યથોક્તકારિણી, એક વિશેષણ બતાવે, સાધુ યથોક્તકારિણી, જે સાધુ એટલે જે સંત, જે સદગુરુ જે કહે એ યથોક્તકારિણ, જેવું કહે એવું એ કરવા તૈયાર થાય, માને. સરળમાં શું કહેવાનું? માનવું. ગુરુ કહે માનવું, યથોક્તકારી. યથોક્તકારી કહેવાય કોને? યથાયુક્તમ તથા કરોતી યથોક્તમ, યથોક્તકારી. યથાયુક્તમ, જેવું ગુરુ કહે તદા તત કરોતી, ગુરુ કહે ને એ કરવા લાગે. હવે આપણે માનીએ છીએ, ગુરુ કહે આપણે માનીએ છીએ. તમે બીડી પીઓ છો? તક ના, હું જ બીડી પીતો. ઘણી ઘણી પધરામણી કરવા જઈને પૂજા કરવા બે એટલે પૂછવી કે તમે એ તમો કહો તો ના ના, તો ઓલા એના ઘરવાળા હોય ને, હા સ્વામીજી ખાય છે, ખાઈ શકે છે, એ જ કહી દે. તમે પછી પાછું આમ જુઓ એની સામું, એટલે સમજે કે નો બોલી વાત તો સારો ચૂપ. એટલે મને ખબર પડે એટલે મેં તરત કહું, જો હું ગયા પછી એને ઠપકો ન આપતા. તમે કહો છો કે નથી ખાતો, એ કહે છે હાસું, તો હાસું કહી દો ને. તમારે છોડવી જ છોડો, ન છોડવી કંઈ નહીં, પરાય નથી કહેતો. તો યથોક્તકારી, જેવું ગુરુ કહે એ કરવા તૈયાર થાય. કેમ કે આપણી ગુરુ શું કામ કે? કેમ કે યોગ્યતા અનુસાર એ જ્ઞાન ઉતરી શકે, જેવું પાત્ર એમાં ઉતરી શકે. બધા એક જેમ આ માઈક એ બધા જ સાંભળે છે તો યોગ્યતા અનુસાર
એ સ્વીકાર કરી શકે, ધારણ કરી શકે. બધા ધારણ કરી શકતા નથી, કેમ કે યોગ્યતા હોવી જોઈએ. એમાં એ ભક્તના લક્ષણો પણ બતાવ્યા, ચાર પ્રકારના એ શિષ્ય હોય. કેટલે કેવા? ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠમ અને એ ચોથા છે મંદ. હવે ચાર એ ભક્ત કહો કે ચાર એ શિષ્ય કહો, એમાં આપણી ગણતરી છે. એમાં બોલો, ઉત્તમ ભક્તો કોણ કહેવાય? શિષ્ય. જેમ ઉત્તમ ભક્ત છે ને તેમ જાણો છો ઉત્તમ કોણ કહેવાય? દ્રાક્ષ આવે, દ્રાક્ષ આવે છે ને, દ્રાક્ષ એ કેવી નક્કી કરો. દ્રાક્ષ કેવી? એમાંથી જે લાલ આવે છે ને એ આપણે અંદર થળિયા કાઢ નાખીએ, દ્રાક્ષ સાલી કાઢ નાખીએ તો હે. તો દ્રાક્ષ જેમ કોઈ એમાંથી બીયું ન હોય, દ્રાક્ષમાં બીયું ન હોય, કાળીમાં ભલે આવતું હશે પણ જે દ્રાક્ષની વર્ણન છે એ દ્રાક્ષ એ આખી જ એ સ્વાદિષ્ટ છે, એમાં કોઈ છોડવા યોગ્ય નથી. એવા એ ઉત્તમ પ્રકારના ભક્ત એ સ્વાદિષ્ટ એ દ્રાક્ષ સમાન હોય શિષ્ય. પછી મધ્યમ, મધ્યમ કોને કહેવાય? એ શ્રીફળ જેવા. શ્રીફળ આમ જોયું છે તમે, શ્રીફળ ઉપર અને અંદર એ મીઠું હોય, નાળિયેર તો બધાને હાર લાગે ને, ઉપર ઉપર એ કઠણ હોય બહુ, એ મધ્યમ કહેવાય. અને ત્રીજા છે એ કનિષ્ઠ, એટલે ચણી બોર જેવા. કેવા? ચણી બોર. ચણી બોર કેવા હોય? કનિષ્ઠ ત્રીજા પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એટલે ઉપર તો ઉપર થોડા થોડા એ મીઠા હોય અને અંદર કેવા હોય? કડક હોય. આમ થોડીઓ કડક હોય ને, એટલે તમે ખાઈ જાઓ ફેંકી દો, તો એ કનિષ્ઠ શિષ્ય કહેવાય. અને ચોથા જે મંદ હોય એ કોણ હોય? તો કહે છે કે સોપાડી જેવા, લક્કડ સોપાડી. બધું ઉપરથી અંદર બધું કડક હતી, એમાં કંઈ ઉતરે નહીં. કે ઉતરે? આમ તો નોખા નોખા પ્રકાર કહ્યું છે. એ ઢીંગલી જેવા હોય, ઢીંગલીને પાણીમાં નાખો તો શું થઈ જાય? ઢીંગલી આવે ને નાની કપડાની, એ પાણીમાં નાખો તો કેવી થાય? હાવ ઢીલી ઢબ. એટલે એમ આપણે જાણે કે સાંભળીએ ને ત્યારે એકદમ ઢીલા ઢબ, અને બહાર જઈને તડકે મૂકો ઢીંગલીને કેવા? પણ હતા ને એવા ને એવા કડક. તો એ શિષ્ય પોતાની યોગ્યતા અનુસાર, કે ગુરુનું માને ક્યારે, કે એની અંદર યોગ્યતા હોય, પાત્રતા હોય તો ગુરુ કહે એ માનવા લાગે. કેમ કે જીવનની અંદર સુધારો થાય ક્યારે? જે પ્રમાણે આપણે એ જીવનને ચલાવી રહ્યા છીએ એમને જીવતા રહીશું તો કંઈ બગડવાનું નથી કે બગડે. પણ જો જીવનમાં સુધારો કરવો હોય તો ગમે એનું તો માનવું પડે, કેમ કે પાત્રતા વગર એમાં ઉતરતું નથી. ગુરુ તો જ્ઞાન બધાને આપે છે પણ ઉતરતું નથી, કેમ કે જ્યાં સુધી અંતકરણ શુદ્ધ નથી ત્યાં સુધી બધું નકામું. સાકુટને સંગત કેમ ગમશે, ઊંધે ઘડે તે ઉદક કેમ ભરશે, એમાં પાત્ર વિના રસ કેમ ઠરશે, એમાં પાત્ર વિના રસ કેમ ઠરશે. અજ્ઞાની જીવ, અજ્ઞાની જીવ સંગ કરે સા ચોપણ રંગ ચડે નહીં. તમે તો કહો આપી દો. બુદ્ધ ભગવાનની પાસે એક રાજા એ ગયા, રાજાએ સાંભળ્યું છે તરતી શોક માત્મવિત્ત, તો એ આત્મજ્ઞાની પુરુષો શોકથી તરી જાય છે, પરે થઈ જાય છે.
તો રાજા બુદ્ધ ભગવાન પાસે જઈને કહે છે, હે મારા રાજા ભગવાન, મને આત્મજ્ઞાન આપો, કેમ કે મેં સાંભળ્યું છે કે તરતી શોક આત્મમિત, આત્મજ્ઞાની પુરુષ શોકથી પરે થઈ જાય છે. તો શોકમ મામ તારે હેતું, મને શોકથી પાર કરો. ત્યારે બુદ્ધ ભગવાન કહે છે, હે રાજન, એમને એમ કંઈ જ્ઞાન ઉતરે નહીં, પણ હું સમય આવશે ત્યારે આપીશ તમને. તો કે અત્યારે આપી દો ને, હું સાંભળ્યો. તો હવે એને સમજાવો, રાજા વાજાને વાંદરા જલ્દી સમજે તો નહીં. રાજા કહેશે એમ કરો, રાજાને કહેશે એમ કરો, રાજા સાહેબ, બે દિવસ પછી હું તમારે ત્યાં ભિક્ષા લેવા આવીશ અને પછી હું તમને સમજાવીશ. તો વધારે સારું, ભિક્ષાનો મારો વારો આવી જાય, સામેથી તમે કહો છો. એટલે રાજાએ આ તરફ બીજે દિવસે આવવાના છે ભગવાન બુદ્ધ ભિક્ષા લેવા, એટલે તૈયારી કરી. અને આ તરફ બુદ્ધ ભગવાને હવે પોતાની ઝૂંપડીમાંથી નીકળ્યા, પાત્ર લઈને, કમંડલ જે હોય ને પાત્ર એ લઈને. તો બજારની અંદર કીચડ ભર્યો હતો, બજારમાં કીચડ હોય ને એ બે ખોબા ભરી કીચડ એ કમંડલમાં નાખ્યો પાત્રમાં, અને હાથ ધોઈને પછી દીદા એ ગયા રાજાના રાજ્યમાં. અને બરાબર સમય થયો, અનક્ષેત્ર સદાવ્રત ચાલુ, એટલે લાઈનમાં ઊભા રહ્યા. તો નોકર બધાને એ બનાવ્યું હતું, શાક ને એ ખીર ને એ બધું આપતા હતા. એમાં ધીરે ધીરે બુદ્ધ ભગવાનનો વારો આવ્યો, એટલે રાજાએ બધા નોકરને એક કરી કર્યા, હું આપું. આપણે એમ જ કરીએ છીએ ને, જે પીરસતા હોય ને કે હું પીરશું, હું પીરશું. એટલે બુદ્ધ ભગવાને કહે છે કે હું જ પીરશીશ. એટલે રાજાએ નોકરને દૂર કરી અને ખીર બનાવી હતી, ખીર, ખીરનો ચમચો ભરી. અને ભગવાને કહે છે, આગળ પાત્ર તમારું કરો. એટલે આગળ પાત્ર કર્યું, કમંડલનું જે પાત્ર હતું, અને આમાં એ ચમચો ભરીને ખીર આમ નાખે ત્યાં તો રાજાએ કમંડળની અંદર કીચડ ભરેલો જોયો, એટલે પોતાનો ચમચો પાછો લઈ લીધો, ખીરનો ચમચો પાછો લઈ લીધો. રાજા કહે છે કે બુદ્ધ ભગવાન આમાં શું છે? તો બુદ્ધ ભગવાન કે, રાજા સાહેબ, કેમ આમાં નાખો ને, કમંડમાં નાખો ને. તો કે એમાં શું ભર્યું છે? તો કે શું છે? તો આમાં તો કીચડ છે. તો કે તમ તો તમે નાખો ને. રાજા કે, મહારાજ, તમે ભણ્યા પણ ગણ્યા ખરા, આ ખીર કેમ મનાવી જાણો છો? કેમ મનાવી છે? આખી રાત એ દૂધને ઉકાળ્યું, એમાં કાજુ, કિસમિસ, કેસર, બદામ, પિસ્તા બધું નાખ્યું છે. આખી રાત જાગવું પડે, જાગવું પડે, દૂધ પાક બનાવ જાગો ને, ન જાગો. અને ન જાગો શું થાય? અને ન જાગતા જાગજો પાછા, એમાં જો ગરોળી પડી જાય તો બધું નકામ થઈ જશે. રાતમાં ગરોળી પડે તે એને ખાવું હોય. એટલે રાજા સાહેબ કહે છે કે આ ખીર કેમ બનાવી જાણો છો? તો કે કેમ બનાવી? દૂધ બાર ગામથી લાયા, બધું નાખ્યું અને કેટલી મહેનત બનાવી, અને આમાં તો કીચડ બન્યો છે, એમાં ન ખાય. તો શું કરવું? તો કે એને સાફ કરી નાખો, બજારમાં જઈ નળથી એને રખ્યા, ઓલી રેતી લીધી, ઘસી ઘસીને કાઢ નાખ્યું. તો એ પછી કે સાસવાળું પાત્ર કરો થોડું, કારણ કે નકો એમાં ગંધ રહી જાય કંઈ કીચડની. એટલે ધોયા પછી સાસ નાખી વળી પાછું ધોયું, અને ત્યાર પછી ખીર નાખી. નાખ્યા પછી બુદ્ધ ભગવાન કે, હે રાજન, તે મારા પાત્રની અંદર ખીર ન નાખી અને મેં સાફ કર્યું તો નાખ્યું, આ તારી ખીર કેટલા કલાક હારી રહી છે? ખાઈશ તો કેટલા કલાક રહે? હે, ગમે સ્વાદિષ્ટ હોય, સુગંધી હોય, કેસરયુક્ત હોય, અને છ કલાક પછી તારી ખીર જો મારા પાત્રમાં છ કલાક રહેવાળી મારા પાત્રમાં ન નાખી તો મારું જે આત્મજ્ઞાન છે તારા અંતકરણરૂપી મલિન પાત્રમાં એ કેમ ટકે? અંતકરણરૂપી જે મલિન પાત્ર છે એમાં ગુરુનું જ્ઞાન, આત્મજ્ઞાન કઈ રીતે ટકે? ટકે જ્યાં સુધી રાગ, દ્વેષ, ઈર્ષા દેખાય, મારું તારું, વેર, ઝેર, અહંતા, મમતા, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધી જ અશુદ્ધિ છે, મલિનતા છે. એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ગુરુનું જ્ઞાન એ ઉતરતું નથી. એટલે જ્યારે ઉતરવા લાગે, યથોક્ત કારી યથાયુક્તમ તથા કરોતિ, જેવું કહે એવું એ કરવા લાગે તો સમજી લો અંતકરણ શુદ્ધ થયો છે. એ તો કહે છે તો ભલે કહેતા, એ તો એનો ધંધો છે, કીધા કરે, એનો બોલવાનો સ્વભાવ છે. આપણે એનું બધું તો એની પાસે તો કંઈ છે નહીં. આપણી પાસે બંગલા છે, ગાડીઓ છે, આપણે માનતા શું? માનવું એ માને ગુરુ, આપણે શું માનીએ ગુરુ?
તો જ્યાં સુધી ગુરુનું ના માન્યા ત્યાં સુધી કલ્યાણ થયું નથી ને થવાનું નથી. ભવસાગરથી બીજું બધું ભલે કરતા હોય, જેને માટે અહીંયા શંકરાચાર્ય ભગવાન કહે છે મુમુક્ષુ બને તો પણ કહે છે અંતકર્ણ એ યથોક્ત કારિણ. અને ત્યાર પછી પ્રશાંત ચિત્તાય સમાનવિતાય તત્વોપદેશમ કૃપયેવ કુર્યાત. અને જે પ્રશાંત ચિત્તવાળા હોય, જેનું ચિત્ત એકદમ શાંત થઈ ગયું હોય અને સમદમાદ્યાદિ ઇન્દ્રિયોનો એ સંયમ કરી અને સ્થિર રાખ્યું હોય, ત્યારે ગુરુજી કૃપા કરીને તત્વજ્ઞાન આપે, આત્મજ્ઞાન આપે, બ્રહ્મ તત્વ ઉપદેશ આપે, તો એને એ આપે તો એ ઉતરી શકે, તો જીવનું કલ્યાણ થઈ શકે છે. આ પ્રમાણે ભગવાન શંકરાચાર્ય હવે ગુરુ, આ પ્રમાણે તો ગુરુની યોગ્યતા અને શિષ્યની યોગ્યતા બતાવી. ગુરુ કૃપાળુ હોવો જોઈએ અને શિષ્ય પણ યથોક્ત કારિણ હોવો જોઈએ. હવે ગુરુ એને ઉપદેશ એ આપે એ કઈ રીતે, એ શ્રી ગુરુ વાચ એ ભગવાન શંકરાચાર્ય આગળ કહે છે. ભગવાનની કૃપાથી સાંભળવાને માટે પ્રયત્ન કરીશું. પરમાત્મા ધીરે ધીરે યોગ્યતા પ્રાપ્ત કરાવી આત્મજ્ઞાનના ભાગીદાર બનાવી એવી પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતો મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદ કરમ પ્રસન્ન જ્ઞાન સ્વરૂપ નિજ બોધયોક્તમ યોગીન્દ્રમીડ્યમ વવરોગવ શ્રીમદ ગુરુ યમહં નમામિ. સદગુરુદેવ સનાતન ધર્મનિ અદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનનિ તાપી મૈયાનિ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર.